Assalamualaikum, good evening friends, myself Yasin Dada bhai. Just 10-15 minute pehla atyare Big Bazaar ma shopping karva gayo to. Tyan main 2-4 item kharidi, ema ek product main kharidi Himalayani ek face wash. Tyan agar main joyu ki bhai 146 rupees MRP che ane kaik scheme che, but scheme doesn't matter. બટ 146 રૂપીઝ એમઆરપી હતી. ત્યાર પછી કાઉન્ટર પર ગયો અને ઇન્વોઇસ બન્યું ત્યારે જોયું કે 150 રૂપીઝમાં એ લોકોએ મને ઇન્વોઇસ કર્યું. હવે એની ઓફિશિયલ એમઆરપી મેં તમને કીધું એ પ્રમાણે 146 રૂપીઝ હતી. આ 146 રૂપીઝ એમઆરપી હોવા છતાં 150 રૂપીઝનું ઇન્વોઇસ કર્યું અને કાઉન્ટર પર મેં જ્યારે પૂછ્યું કે આ બાબતમાં તમારું શું કહેવું છે, તો કાઉન્ટર પર જે ભાઈ ઉભેલો હતો એનું કહેવું એમ હતું કે ભાઈ કદાચ અપડેટ કરવાનું રહી ગઈ હશે પ્રાઇસ લિસ્ટ, એટલે આ ભૂલ થયેલી છે. તો મેં કીધું કંઈ નહીં, તમે રિફંડ કરી આપો. તો કે આ વસ્તુ મારાથી નહીં થઈ શકે, એના માટે તમારે કસ્ટમર કેરમાં જવું પડશે. તો કસ્ટમર કેરમાં ગયો અને ત્યાં જઈને પૂછ્યું તો એમનું બહુ સીધી લીટીમાં કે ભાઈ આ ભૂલ થયેલી છે અને ત્યાંથી અમે બધો સ્ટોક હટાવી લઈએ છીએ અને એના માટે અમે લોકો સોરી કહીએ છીએ. અને એ લોકોએ મને 4 રૂપિયા રિફંડ કર્યા. ઇન્વોઇસમાં બતાવ્યું છે એ પ્રમાણે એ લોકોએ મને 4 રૂપિયા રિફંડ કરી આપ્યા અને સહી કરી આપી. હવે આ વિડીયો અપલોડ કરવા પાછળનો મારો હેતુ ફક્ત અને ફક્ત એટલો છે કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ ખરીદી કરવા માટે જઈએ અને આવા બિગ બજાર જેવા મોલમાં, આ ભરૂચના બિગ બજારની વાત કરી રહ્યો છું, તો આ બાબતમાં આપણે ધ્યાન રાખીએ કે ઉતાવળમાં આપણે ઇન્વોઇસ લઈને નીકળી ન જઈએ અને આપણે જે આઇટમ્સ ખરીદેલી છે એ આઇટમ્સની જે ઓફર છે એ ઓફર એ લોકોએ આપણને પ્રોપર આપી છે કે નહીં અને એ જે પ્રાઇસ મૂક્યો છે એ બરાબર છે કે નહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે. બાકી આમાં 3-4 રૂપિયાથી કોઈ ફરક નથી પડતો, પણ બેઝિકલી મારો કહેવાનો ખાલી અને ખાલી મતલબ એક જ છે કે ઘણીવાર આપણે ઉતાવળમાં જોતા નથી અને આપણે ઘણું બધું નુકસાન કરી રહીએ છીએ. એટલે નોટ ઓન્લી ઇન બિગ બજાર, ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે, રેસ્ટોરન્ટમાં, પેટ્રોલ પંપ પર, ઘણી બધી જગ્યાએ, ઇવન ડો ટોલ ટેક્સ પર પણ ઘણીવાર આ ભૂલ આપણે કરતા હોઈએ છીએ. તો આ વિડીયો અપલોડ કરવા પાછળનું રીઝન ખાલી અને ખાલી એક જ છે કે આપણે જ્યારે જ્યારે પણ આવા વ્યવહારો કરીએ ત્યારે ખાસ કરીને જે ચેન્જ છૂટા જે આપે છે એ ગણીને લઈએ, તો આપણે ઘણા મોટા નુકસાનથી બચી શકીએ એવી પરિસ્થિતિ થશે ઇન્શાલ્લાહ. અસલામ વાલેકુમ.